હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો ફ્રેન્ડ્સ આપેલા પણ એક વિડીયો શેર કર્યો તો એ વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે કાપડ ઉપર કઈ રીતે આપણે આ ફરમા મૂકવા જોઈએ તો આને ફરમા તો ન કહેવાય પણ આપણે કટિંગ કરેલા ફરમાં જ ગણાય તો આને આ રીતે આપણે ફરમાં મૂકીએ અને એને ડ્રોઈંગ દોરવાનું હોય છે આમાં એક ફાયદો એ થાય છે કે કાપડ ઘણું બધું વધે છે અને ડાયરેક કટિંગમાં એ તકલીફ થાય છે કે કાપડનો થોડોક ઘટાડો થાય છે આ એક મીટર કાપડ છે એટલે કાંઈ વાંધો નહીં અને પ્લસ પોઈન્ટ એ છે કે ટૂંકી બાય ક છે એકદમ ટૂંકી બાય છે જો લોંગ બાય હોય તો વધારે કેવરાવે અને ફ્રેન્ડ્સ આ જે એક મીટર કાપડ છે કદાચ જો એંશી મીટર કાપડ હોય તો આપણને વધારે કટિંગ કરવામાં કેવરાવો કેમ આ ડાયરેક કટિંગમાં આપણે જો આવી રીતે ફરમા મૂકી દીધા હોય જો તમારે એકથી એકને એક બ્લાઉજનું માપ પાંચથી છ બ્લાઉઝ હોય તો તમે આવી રીતે કટિંગ કરી શકો છો કાપડ ઉપર એક જ કટિંગ કરવાનું હોય છે અને પછી ડાયરેક્ટ તમારે સીધું એની ડ્રોઈંગ દોરી નાખવાની હોય છે આ રીતે ડ્રોઈંગ દોરી નાખવાનું અને બીજું એ કે આ જે આપણે તમે સેજ તમારે જે લીટી ઉપર લીટી કદાચ આવી ગઈ હોય ને તો પણ વાંધો નથી કારણ કે જ્યારે આપણે કાપડ ઉપર કાપડ મૂકીએ છીએ ને એટલે થોડોક એનો વધારો થાય છે તો આ રીતે તમે જોયું કે આપણે વાતો કરી છે ત્યાં સુધી મેં ડ્રોઈંગ પણ દોરી નાખીએ છીએ કઈ રીતે ડ્રોઈંગ દોરી છે એ પણ તમે જુઓ કે હું કઈ રીતે ડ્રોઈંગ દોરું છું કારણ કે એ પણ મહત્ત્વનું છે ઘણા લોકોને એ પણ નથી આવડતું કે ક્યાંથી કયું માપ લેવું જોઈએ ખાલી ફક્ત ને ફક્ત આપણે ફરમાં મૂકવાનો હોય છે તો પણ હવે અહીંયા જે છે હવે આ બ્લાઉઝની જે બાય છે એ અહીંયા જ મૂકવાની હોય છે અને આ સાઈડ મૂકી અને આ રીતે ડ્રોઈંગ દોરી નાખવાની હોય છે ફક્ત એક જ બ્લાઉઝમાં આપણે મહેનત થાય છે બાકી જો આ રીતે કમ્પ્લીટ બધા જે બ્લાઉઝ હોય છે એને આ રીતે કટિંગ કરી શકીએ છીએ યાની કે એક જ માપ હોય અને એના પાંચથી છ બ્લાઉઝના આપ્યા હોય તમને તો તમે આ રીતે કટિંગ કરી શકો છો ફક્ત ને ફક્ત એક એ વાતનું મહત્ત્વ છે કે પાછળનું ગળું તમને કેવું કીધું છે જો પાછળનું ગળું તમને કોઈ પણ પેટર્નવાળું કરવાનું કીધું હોય તો પાછળનું ગળું પેટર્નવાળું કરવાનું અને પહેલાં છે ને સીધી આપણે જે ડ્રોઈંગ દોરીએ છીએ એ રીતે ડ્રોઈંગ દોરી નાખવાની અને પછી તમારે આકાર દેવાનો છે અને આ રીતે તમારે કટિંગ કરી નાખવાનું છે જો હું આ રીતે હું કટિંગ કરું છું આમાં આપણે કંઈ પણ મહેનત નથી થઈ જે આપણે પહેલું બ્લાઉઝ થયું એમાં ખૂબ જ મહેનત થઈ પરંતુ આ બ્લાઉઝમાં કંઈ પણ મહેનત નથી થઈ એટલે આ રીતે તમે પણ જો ડાયરેક્ટ કટિંગ તમારે ન કરવું હોય યાની કે ડાયરેક કટિંગ એક કર્યું હોય અને પછી બીજામાં તમને તમારે મહેનત કરવાની જરૂર બિલકુલ નથી ફ્રેન્ડ્સ આમાં તમે ડાયરેક્ટ સીધું કટિંગ કરી શકો છો અને એ પણ કે આ જે માપ હોય એ માપ તમારે લખી નાખવાના જેથી કરીને શું થાય છે એક ફર્મો બનાવી નાખવાનું કે જ્યારે તમારે એકને એક માપ ઘણા લોકોના એક સરખા જ માપ હોય છે થોડુંક વધારો કે ઘટાડો કરવાનો હોય છે તો એકવાર તમે આ બધા બ્લાઉઝનું માપ છે એ લખી અને પછી તમે એમાંથી જ તે તમારે શું કરવાનું થોડુંક વધારો કરવાનો કીધો હોય તો તમે થોડુંક એમાં વધારો કરી શકો છો એટલે આ જે પણ મેં માપ કીધા છે એ માપના તમારે માપ લખી નાખવાના લખી અને પછી જ્યારે તમે કટિંગ કરો છો તો ત્યારે તમારે ફ્રેન્ડ્સ એ સમયે આમાં તમારે ડ્રોઈંગ કરી નાખવાની છે હવે આપણે વાતું વાતુમાં મારે કટિંગ પણ થઈ ગયું છે જો અને આપણે કાપડનો ખૂબ જ વધારો થયો છે આ બધા ભાગ તમે એકથી પાંચ ભાગ હોય છે મૂળ દસ ભાગ હોય છે પણ ડબલ ભાગ છે એટલે આપણે એને પાંચ ભાગ કરીશું તો ફ્રેન્ડ્સ વાતો વાતો માપણું કટિંગ થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ હજી પણ કહું છું કે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક શેર કરવાનું બોલતા નહીં અને કમેન્ટ કરવાની કંજુસાઈ બિલકુલ કરતા નહીં તમારી બીજી પણ કંઈ પણ ફરમાવો હોય વિડીયોને લગતી તો જરૂર કહેજો મારી ચેનલમાં તમને હેર કેરને લગતા પ્લસ પાર્લરને લગતા ઘરેલુ ઉપચારને લગતા કુકિંગને લગતા વિડીયો જરૂર જોવા મળે છે તો લાઇક શેર જરૂર કરજો અત્યારની માટે બબાય